થી જ્યાં કાંકરેજના રતનપુર ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ થયા. ત્રણ સંતાન હોવાની ફરિયાદ બાદ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ફરિયાદ થતા તેમની તપાસ કરવામાં આવી. તપાસ બાદ વિકાસ અધિકારીઓએ તેઓને તેમના ફરજ અને તેમની જવાબદારીથી મુક્ત કર્યા છે. સરપંચને સસ્પેન્ડ કરવાનો બનાવ સામે આવ્યો છે બનાસકાંઠાના કાંકરેજના રતનપુર ગામનો, જ્યાં મહિલા સસ્પેન્ડ થયા છે. તેઓ ત્રણ સંતાન હોવાની તેમની ફરિયાદ તેમના વિરુદ્ધ હતી અને આ ફરિયાદના આધારે તેમને તેમના ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. કુલદીપ પરમાર સંવાદદાતા ફોન લાઇન પર. કુલદીપ, સસ્પેન્ડ કરવા પાછળનું મુખ્ય કારણ શું? જગદીશ, આ જે સમગ્ર ઘટના છે તે કાંકરેજ તાલુકાના રતનપુરા ગામની છે. ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારીને જે ચૂંટાયેલા સરપંચ હતા તેમની સામે એક ફરિયાદ મળી હતી કે જે ચૂંટાયેલા મહિલા સરપંચ છે તેમને 2006 પછી પણ એક સંતાનને જન્મ આપ્યો છે. ચોક્કસથી જે પ્રકારે પંચાયત ધારાના કાયદાઓ છે ને તે પ્રમાણે 2006 પછી જો કોઈ વ્યક્તિને ત્રણ બાળકો હોય તો તે સભ્યપદ રીતે અથવા કોઈ પણ ચૂંટાયેલી પદ રીતે તેઓને સસ્પેન્ડ કરવા અથવા તેમને બરતરફ કરવાની પંચાયત ધારામાં જોગવાઈ છે ને તે જોગવાઈ મુજબ જ જે પ્રકારે તાલુકા વિકાસ અધિકારી કાંકરેજને જે ફરિયાદ મળી હતી આ ફરિયાદ બાબતે તેમણે તપાસ કરી હતી. તપાસમાં જે મહિલા સરપંચ હતા તેમને ત્રણ બાળકો હતા તેવું ફલિત થતું હતું. આ સમગ્ર તપાસના અંતે જ્યારે તેમને ત્રણ બાળકો છે તે બાબત સામે આવી જતા આખરે કાંકરેજના જે તાલુકા વિકાસ અધિકારી છે તેમને સત્તાની રૂએ જે રતનપુરાના મહિલા સરપંચ છે તેમને સસ્પેન્ડ કર્યા છે. કહી શકાય કે ચોક્કસથી એક દાખલો બેસાડે એવી આ બાબત છે. અને જે પ્રકારે મહિલા સરપંચને તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી સસ્પેન્ડ કર્યા છે તેને લઈને સમગ્ર કાંકરેજ પંથકમાં આ જે વિષય છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જગદીશ, કુલદીપ આભાર માહિતી.